આપણી સાથે જોડાઈ ગયા છે કોલર રમીલાબેન જોડાયા છે જામનગર થી. રમીલાબેન આપનો સવાલ જણાવશો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો રમીલાબેન. હા, મારા બાબા વિશે પ્રશ્ન છે. આપના બાબા નું નામ? યોગેશ. જન્મ તારીખ? 4/3/2013. જન્મ નો સમય? જન્મ નો સમય 8:30-9 સુધી માં. સવારે સાંજે? સાંજે. ઓકે. જન્મ નું સ્થળ? જામનગર. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્ન એ છે, અને અત્યારે ગુજરાતી મીડિયમ માં હતો ને ઇંગ્લિશ માં મૂક્યો, તો એની સફળતા કેવી, અને લખવામાં થોડોક ધીરો છે, તો આગળ જતા શું? આગળ જતા શું થશે? જુઓ બેન, પ્રથમ તો આમના જન્માક્ષર ની અંદર કર્માધિપતિ ને પ્રથમાધિપતિ બુધ બને છે, જે બુધ પોતે અસ્ત નો થઈ અને છઠ્ઠા સ્થાન ની અંદર સૂર્ય મંગળ અને શુક્ર ની સાથે બિરાજમાન છે. બુધ ને બુદ્ધિ નો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. ગુરુ છે એ અભ્યાસ ની અંદર સફળતા અપાવનારો ગ્રહ છે. તમારા સુપુત્ર ચી ના જન્માક્ષર ની અંદર બુધ પોતે નબળો બની રહ્યો છે, કારણ કે અસ્ત નો બિરાજમાન છે અને સાથે સાથે વક્રી પણ હોવાના લીધે ક્યાંક ને ક્યાંક બુધ તકલીફ આપે છે. માઇન્ડ ના સ્થાન નો અધિપતિ બનતો હોવાના લીધે આપે ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમ ની અંદર જે બેસાડ્યો ક્યાંક થોડીક આપે ભૂલ કરી છે, કારણ કે આગળ જતા એને ભૂલવાની ટેવ પણ ક્રિએટ થશે, જેના લીધે આવા બધા પ્રોબ્લેમ્સો થઈ શકે છે. શનિ રાહુ નો શ્રાપિત દોષ એના કુટુંબના સ્થાન ની અંદર બની રહ્યો છે અને ધનસ્થાન ની અંદર બની રહ્યો છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો મહેનત વધારે કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે, ગુસ્સો વધારે આવે, નધારેલી મુસીબતો પણ ક્રિએટ કરાવી શકે છે. સારો લાભ જોઈતો હોય તો રોજ સવારે તુલસી દળનું સેવન કરાવો, ગાયત્રી મંત્ર નો જપ કરાવો. ઇંગ્લિશ મીડિયમ ની અંદર તમારે આગળ વધારવો હોય તો ગાયત્રી મંત્ર નો રોજને માટે જપ કરાવો, શનિ રાહુ શ્રાપિત દોષ અને સૂર્ય મંગળ અંગારક યોગ ની પૂજા કરાવો, જેથી આગળ સફળતા મેળવી શકે અને સારો લાભ પણ પ્રાપ્ત કરી શકે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય કોલર આપણી સાથે નૈનાબેન ભાવનગર થી જોડાયા છે. નૈનાબેન આપનો સવાલ જણાવશો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી નૈનાબેન, કોના વિશે પ્રશ્ન હતો અને શું પ્રશ્ન હતો અને જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારો પ્રશ્ન બતાવે છે તો 8/7/87. ઓકે. જન્મનો સમય? જન્મનો સમય રાતના 8:30. રાતના 8:30. જન્મનું સ્થળ? દુવારણ. શું પ્રશ્ન હતો બેન? મારે મેરેજ ક્યારે થશે અને કેટલા સમયમાં થશે? જુઓ, તમારા જન્માક્ષર ની અંદર નીચસ્થ મંગળ સપ્તમ સ્થાન ની અંદર બની રહ્યો છે. કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર ની અંદર જ્યારે મંગળ દોષ બનતો હોય અથવા તો કુંડલી ની અંદર ફાયર એલિમેન્ટ નું પ્રમાણ વધારે હોય, ચંદ્ર પોતે દૂષિત થતો હોય, ક્યાંક ને ક્યાંક ગુરુ દૂષિત થતો હોય અને શુક્ર દૂષિત થતો હોય, તો એવા વ્યક્તિના લગ્ન ની અંદર વિલંબ થતો હોય છે અને વિચ્છેદની શક્યતાઓ પણ સર્જાતી હોય છે. તમારા જન્માક્ષર ની અંદર પણ સપ્તમાધિપતિ ચંદ્ર પોતે શનિ ની સાથે બિરાજમાન છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, ક્યાંક ને ક્યાંક ચોઈસ ની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે, સ્વભાવ થોડો ઘણો ઉગ્ર બનાવી શકે છે. તમારા લગ્ન ની જો વાત કરવામાં આવે તો આગામી સમય ની અંદર તુલામાંથી વૃશ્ચિક રાશિ ની અંદર ગુરુ મહારાજ નું ભ્રમણ 21/10/2018 ના રોજ થશે. એ પછી તમારે લગ્ન ના યોગો ખુલી રહ્યા છે, કારણ કે શુક્ર માં રાહુ ની પ્રત્યંતર દશા ચાલી રહી છે, માટે પ્રયત્ન કરશો તો અવશ્ય તે પછી તમને સફળતા મળી શકે છે. મંગળવાર ના દિવસે મસૂર ની દાળ નું દાન કરવું તમારા માટે ઉત્તમ રહેશે. ઓમ ગં ગણપતયે નમઃ આ મંત્ર નો જપ કરવાથી પણ તમને સારો એવો લાભ મળી શકે. તમારા મમ્મી ના શરીર ને સ્પર્શ થયેલી ચાંદી ની વસ્તુ ધારણ કરી ચંદ્ર શનિ વિષયોગ ની પૂજા અવશ્ય કોઈ બ્રાહ્મણ પાસે કરાવી લો, અવશ્ય આપને સફળતા મળશે. અને 10મા મહિના પછી મેષ, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના છોકરા સાથે લગ્ન થવાના ચાન્સીસ બની રહ્યા છે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય કોલર આપણી સાથે આણંદ થી સંજયભાઈ જોડાયા છે. સંજયભાઈ આપનો સવાલ જણાવશો. હા, મારે મારા બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 14/12/11. સાંજે 7:30 વાગે એનું જન્મ સ્થળ નડિયાદ. એ જિદ્દી બહુ છે અને ક્રોધીલો બહુ છે, અને એનું ભવિષ્ય કેવો રહેશે, ભણતરમાં કેવો રહેશે? સાહેબ, જન્મ નું સમય કેટલો કીધો? 7:35 રાત્રે ને? હા હા, 7:00. ઓકે ઓકે. હવે એમનો આ જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ખાસ કરી અને મિથુન લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને તુલા રાશિનો ઉચ્ચનો શનિ મહારાજ પોતે પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. અવશ્ય જિંદગીની અંદર સફળતા સારી એવી મેળવી શકશે. બુદ્ધિ બહુ જ સારી છે. સૂર્ય, રાહુ અને બુધ આ ત્રણ ગ્રહો છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. મહેનત કરવા છતાં અમુક અમુક સમયાંતરે ઓછા ફળની પ્રાપ્તિ થશે, પરંતુ કર્ક રાશિનો ચંદ્રમા ધનસ્થાનની અંદર હોવાના લીધે માઇન્ડ પાવર અત્યંત સારો છે, બુદ્ધિ પણ બહુ જ સારી છે, કારણ કે સૂર્ય
એના અંશ 28 બની રહ્યા છે અને બુધના અંશ 9 બની રહ્યા છે, એટલે જીવનની અંદર પ્રગતિની ઉત્તમ તકો પોતે પ્રાપ્ત કરી શકશે. ટેકનોલોજીને લગતી વસ્તુની અંદર રાખશો, વિદેશ સંબંધી આને ખાસ કરીને વિદેશાને ભણવા મોકલો, વિદેશાને નાણાકીય સફળતા માટે મોકલો તો સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકશે. જિંદગીની અંદર સારા લાભ માટે રોજને માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાનું કહેજો, અવશ્ય સારી સફળતાઓ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય કોલર આપણી સાથે વડોદરાથી હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે છે, નામ છે એનું રાજુ. ઓકે. છે 18/10/1982, જન્મ સમય 6:05 વડોદરા. શું પ્રશ્ન હતો? અત્યારે એમ એ બીએડ કરેલું છે, ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે, ઘરે ટ્યુશન ક્લાસીસ ચાલે છે. હવે એને શિક્ષણ ક્ષેત્ર સારું રહેશે કે કોઈ ક્ષેત્ર બદલવું સારું રહેશે? ઓકે, હવે જો એમના જન્માક્ષર જોવા જઈએ તો સૂર્ય શનિનો સંઘર્ષ યોગ સપ્તમ સ્થાનની અંદર લઈને આવેલા છે. સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય તો અથાગ મહેનત કરવા છતાં સ્વલ્પ માત્રામાં ફળની પ્રાપ્તિ કરાવડાવે, પેટ રિલેટેડ પ્રોબ્લેમ્સો ક્રિએટ કરાવે, પ્રથમાધિપતિ મંગળ પોતે અષ્ટમ સ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક કોકવાર ગુસ્સો પણ ક્રિએટ કરાવડાવી દે. વાત કરી આપે શિક્ષણ ક્ષેત્રની, તો સ્વાભાવિક રીતે શિક્ષણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે બુધ અને ગુરુ આ બંને ગ્રહો પાવરફુલ હોવા અત્યંત જરૂરી છે. અને એમાં પણ જો સરકારી નોકરી જોઈતી હોય તો શનિ પોતે પાવરફુલ હોવો અત્યંત જરૂરી છે. શનિ ઉચ્ચનો છે પરંતુ સૂર્યની સાથે બિરાજમાન છે અને કર્માધિપતિને લાભાધિપતિ બની અને પોતે સૂર્યની સાથે હોવાના લીધે મહેનત કરાવીને 90-99% એની વાત અટકાવી શકે છે. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરવાનું કહેજો, રોજ ગાયત્રી મંત્રનો જપ કરવાનું કહેજો, અને ખાસ કરીને જોવા જઈએ તો એણે પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરી રોજ દિવસની શરૂઆત કરવાનું કહેજો. આ ક્ષેત્રની અંદર પોતે આગળ વધી શકે છે. એમાં જો ફાઇનાન્શિયલ સેક્ટર પોતે લઈએ, કોઈ પણ વ્યક્તિને સલાહ આપવાનું ક્ષેત્ર લઈએ તો એની અંદર અવશ્ય સારો એવો લાભ મળી શકશે, કારણ કે વાણી ઉપર એનો બહુ જ સારો પ્રભાવ છે. એટલા માટે જય ગણેશ. મુકુંદભાઈ, અને કોલર હંસાબેન આપણી સાથે રાજકોટ થી જોડાઈ ગયા છે. હંસાબેન, આપનો સવાલ જણાવશો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી હંસાબેન. મારી બેબી માટે પૂછવું છે. આપની બેબીનું શુભ નામ? ભાગ્યશ્રી. જન્મની તારીખ? જન્મની તારીખ 17/1999. જન્મનો સમય? જન્મનો સમય સવારે 5:35. સવારે 5:35. જન્મનું સ્થળ? સ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો બેન? એના લગ્ન યોગ ક્યારે છે અને એનો કઈ જ્ઞાતિ સાથે લગ્ન થાય? જો જ્ઞાતિની જો વાત કરવામાં આવે તો તમારી જ્ઞાતિની અંદર જ લગ્ન કરો તો એમાં તમને બહુ સારો એવો ફાયદો રહેશે. ધન લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને ધન લગ્નનો અધિપતિ ગુરુ મહારાજ પોતે ચતુર્થ સ્થાનની અંદર છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર ગુરુ મહારાજ પોતે લીડ કરતા હોય તો આવા વ્યક્તિઓ પોતે પોતાના મા બાપની વિરુદ્ધ લગ્ન નથી કરતા. એટલે તમારી દીકરી એકંદરે જોવા જઈએ તો તમારી વિરુદ્ધ લગ્ન નહીં કરે, એટલે પોતાની જ્ઞાતિમાં લગ્ન કરશે. વાત રહી શનિ અને મંગળ, આ બંનેની આમ સામે દ્રષ્ટિ પડી રહી છે. સ્વાભાવિક રીતે શનિ મહારાજ નીચસ્થ બની રહ્યા છે અને મંગળ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરતા હોવાના લીધે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું મન ચંચલિત રખાવી શકે છે. હવે એમના લગ્નની જો વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર 9મા મહિના પછી અત્યારે મંગળમાં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે આગામી 9મા મહિના પછી આપ પ્રયત્ન કરો. અને ખાસ કરીને જોવા જઈએ તો 2019ની સાલની અંદર આનો સારામાં સારો લગ્ન યોગ ચાલુ થઈ રહ્યો છે, એ પછી પ્રયત્ન કરશો તો સારી સફળતા મળી શકે છે. સૂર્ય કેતુ ગ્રહણ યોગ બની રહ્યો છે, એટલે મહેનત કરવા છતાં કોકવાર ફળ ઓછું આપી શકે, માન પ્રતિષ્ઠામાં ઘટાડો કરી શકે છે. રોજ ગાયત્રી મંત્રનો જપ કરવાથી એમાં લાભ મળી શકે. મિથુન, કન્યા, મકર અને મેષ આ 4 રાશિ સાથે એને સારી લેણા દેણી છે, માટે પ્રયત્ન કરો સારી સફળતા મળે. કારણ કે તમારો કહેવાનો ભાવાર્થ એવો હતો કઈ જ્ઞાતિ નહીં પણ કઈ રાશિના છોકરા સાથે લગ્ન થશે, એટલા માટે આ 4 રાશિના છોકરા સાથે જો આપ પ્રયત્ન કરશો તો સારી સફળતાઓ મળી શકશે. જય ગણેશ.